हेलो फ्रेंड्स, वेलकम टू द फ्यूचर एकेडमी। वी आर हियर फॉर योर बेटर फ्यूचर। लेट्स लर्न, लेट्स स्टार्ट द वीडियो। तो आजना आ वीडियोनी अंदर आपणे धोरण 10 सामाजिक विज्ञान चेप्टर नंबर 1 ભારતનો વારસો, આ ચેપ્ટરની અંદર તમને એક ટોપિક આપવામાં આવ્યો છે, ગુજરાતના મેળાઓ। તો આપણે એ ટોપિક લઈને આજે પ્રેઝન્ટ થયા છીએ। તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવશે, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો અને બીજા સાથે શેર પણ કરો। અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ક્લિક કરો, જેના કારણે અમારા નવા આવનારા વિડીયોની લિંક તમને આસાનીથી મળી રહેશે। ઓકે, તો ચલો વધારે વાતો નથી કરતા, વિડીયો શરૂ કરીએ। તો અહીંયા જે તમને નંબર 1 મેળો આપવામાં આવ્યો છે, એ મેળો છે મોઢેરાનો મેળો। મેળાનું સ્થળ છે મોઢેરા, મહેસાણા। તો તમારે યાદ રાખવાનું છે મેળાનું સ્થળ મોઢેરા, મહેસાણા છે। મેળાની તિથિ અને સમય છે શ્રાવણ વદ પૂનમ। તો તમારે એ પણ યાદ રાખવાનું છે, શ્રાવણ વદ પૂનમ, આ તમારે યાદ રાખવાનું છે। પછી નંબર 2 જે છે મેળો, એ છે બહુચરાજીનો મેળો। આ જે મેળો છે એ ક્યાં ભરાય છે? બહુચરાજી મહેસાણા। તો આ પણ મહેસાણાની અંદર છે, બહુચરાજી મહેસાણા, એ તમારે યાદ રાખવાનું છે। અને એની તિથિ અને સમય છે ચૈત્ર સુદ પૂનમ। તો આ જે ચૈત્ર સુદ પૂનમ જે છે તિથિ, એ પણ તમારે યાદ રાખવાની છે। એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ શકે કે બહુચરાજીના મેળાની તિથિ, તો તમને જે આપણે કહીએ ને કે એ બી અને જોડકા જોડો પૂછાતા હોય છે, એ અને બી સેક્શન તમને આપવામાં આવેલા હોય, એમાં તમને આ તિથિ સમય પૂછાઈ શકે। મે બી મેળાનું નામ હોય તો સામે એનો જે પ્લેસ છે કે બહુચરાજીનો મેળો, તો ક્યાં ભરાય છે? બહુચરાજી મહેસાણાની અંદર, એવી રીતે પણ પૂછાઈ શકે છે। તો તમારે એ વસ્તુને યાદ રાખવાની છે। દેન નંબર 3 છે અહીંયા જે છે શામરાજીનો કાળિયા ઠાકોરનો મેળો। એનું જે સ્થળ છે એ શામરાજી અરવલ્લી જિલ્લો છે અહીંયા। અને આ જે છે એ મેળાની તિથિ અને સમય જે છે કારતક સુદ 11 પૂનમ, 5 દિવસ સુધી આ મેળો ચાલે છે। તો તમારે આ બે પોઈન્ટ પણ યાદ રાખવાના છે। ઓકે, દેન નેક્સ્ટ છે અહીંયા ભાદરવી પૂનમનો મેળો। અને એ જે મેળો ભરાય છે એ જગ્યા જે સ્થળ છે અંબાજી બનાસકાંઠા જિલ્લો, અને અહીંયા મેળાની તિથિ અને સમય છે ભાદરવા સુદ પૂનમ। આ તમારે યાદ રાખવાનું છે કે આ ભાદરવા મહિનાની પૂનમના દિવસે, ભાદરવા સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે। ઓકે, દેન નેક્સ્ટ છે અહીંયા એ ઇમેજ છે ભવનાથનો મેળો। એનું સ્થળ છે ગિરનાર જુનાગઢ, જુનાગઢ જિલ્લો, પ્લેસ છે ગિરનાર। ઓકે, એ યાદ રાખવાનું છે। અને એની જે તિથિ અને સમય છે મહાવદ નૂમથી બારસ, મહા મહિનાની નૂમથી બારસના દિવસ સુધી આ મેળો ચાલે છે। તો આ તમારે યાદ રાખવાનું છે। ઓકે, દેન નેક્સ્ટ છે અહીંયા તરણેતરનો મેળો। સ્થળ છે તરણેતર સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તરણેતર જગ્યા છે, એ ત્યાં તરણેતરનો મેળો ભરાય છે। અને નેક્સ્ટ મેળાની તિથિનો સમય, મેળાની તિથિ અને સમય છે ભાદરવા સુદ 4-6 એટલે 4-6 સુધી આ મેળો ભરાય છે। તો તમારે એ પણ યાદ રાખવાનું છે। ઓકે, દેન નેક્સ્ટ છે અહીંયા બડિયાદનો મેળો। બડિયાદ અમદાવાદ, તિથિ અને સમય છે રજબ માસની 9, 10 અને 11। આ જે બડિયાદનો મેળો છે એ અમદાવાદની અંદર ભરાય છે। આ એ મુસલમાનનો મેળો છે, અહીંયા એવું કહેવાય છે કે મુસલમાન લોકો અહીંયા જે આ તમને દેખાય છે ને ઇમેજની અંદર એવી ધજાઓ, એ લોકો ફરકાવે છે। એના પછી હિન્દુ લોકો પણ આ મેળાની અંદર જતા હોય છે અને એક શ્રદ્ધાના રીતે ત્યાં જતા હોય છે અને ત્યાં ધજાઓ ફરકાવતા હોય છે। તો આની જે તિથિ અને સમય છે એ મુસલમાન જો કે જે લોકો હોય એમનું જે કેલેન્ડર હોય એમાં એમની જે રજબ માસની જે 9, 10 અને 11 જે તારીખ આવે છે આ તારીખની અંદર આ મેળો ભરાતો હોય છે। તો તમારે એ વસ્તુ યાદ રાખવાની છે। ઓકે, દેન નેક્સ્ટ છે અહીંયા જે છે નળકંગનો મેળો। સ્થળ છે કોળિયાક ભાવનગર, અને તિથિ સમય છે ભાદરવા વદ અમાસ। તો કોળિયાક ભાવનગર જિલ્લાની અંદર જે છે ત્યાં નળકંગનો મેળો ભરાય છે, અને એનું જે તિથિ અને જે સમય છે ભાદરવા વદ અમાસ છે, તો તમારે એ યાદ રાખવાનું છે। ઓકે, દેન નેક્સ્ટ છે અહીંયા માધવપુરનો મેળો। જગ્યા છે, સ્થળ છે માધવપુર, પોરબંદર જિલ્લાની અંદર જે માધવપુર આવે છે ત્યાં આ મેળો ભરાય છે। તેની તિથિ અને સમય છે ચૈત્ર સુદ 9-13 સુધી, 9-13 એટલે 9-13 સુધી આ મેળો ભરાય છે। તો તમારે એ બંને વસ્તુ યાદ રાખવાની છે। દેન અહીંયા નેક્સ્ટ છે વૌઠાણો મેળો। વૌઠાણો મેળો છે એનું સ્થળ છે ધોળકા અમદાવાદની અંદર આ ભરાય છે,
અને એની તિથિ અને સમય કહીએ તો કારતક સુદ પૂનમ અહીંયા ગધેડાઓની લેવેચનો મેળો ભરાય છે. એનિમલ્સને અહીંયા ગધેડાઓના અલગ અલગ ફિલ્મ સ્ટારોના નામ આપેલા હોય છે, અને જેટલું ગધેડું તંદુરસ્ત વધારે હોય એટલી એની કિંમત વધારે મળે એવી રીતે આ મેળો અહીંયા ભરાતો હોય છે. તો તમારે યાદ રાખવાનું છે, વૌઠાણો મેળો ધોળકા અમદાવાદ કારતક સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે, તો એ વસ્તુ તમારે અચૂક યાદ રાખવાની છે. ઓકે, દેન નેક્સ્ટ છે અહીંયા મીરા દાતારનો મેળો જે છે ભરાય છે ઉનાવા મહેસાણાની અંદર. આ મહેસાણાની અંદર ત્રીજો મેળો છે. તમને યાદ હોય તો પહેલાં મોઢેરાનો મેળો હતો, બહુચરાજીનો મેળો, અને અત્યારે આવે છે આ ઉનાવાની અંદર જે મીરા દાતારનો મેળો. આ પણ એક મુસલમાન મેળો છે. એની તિથિ અને સમય છે રજબ માસની 16-12 તારીખ સુધી આ મેળો ભરાતો હોય છે. તમારે એ યાદ રાખવાનું છે. ઓકે, તેને અહીંયા નેક્સ્ટ છે ડાંગ દરબારનો મેળો. સ્થળ છે અહીંયા આહવા, ડાંગ જિલ્લાની અંદર જે આહવા છે ત્યાં આ મેળો ભરાય છે, અને એની તિથિ અને સમય છે ફાગણ સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે. તો તમારે એ પણ યાદ રાખવાનું છે. ઓકે, પછી અહીંયા નેક્સ્ટ છે આ તમને ચિત્ર જે દેખાય છે એની અંદર તમને જોઈને એવું લાગે કે આ કંઈક અલગ જ ચિત્ર છે. મેં પણ જ્યારે પહેલી વાર જોયું ત્યારે મને પણ થોડું નવાઈ લાગી હતી આ મેળાનું નામ સાંભળ્યું. તો અહીંયા મેળાનું નામ છે ગોળ ગધેડાનો મેળો. તો અહીંયા કંઈ ગધેડા તો દેખાતા જ નથી, આપણને માણસો જ દેખાય છે. તો આ મેળાનું નામ છે ગોળ ગધેડાનો મેળો. આ મેળો જે ભરાય છે સ્થળ છે અહીંયા ગરબાડા દાહોદની અંદર આ મેળો ભરાય છે, અને આ મેળાની જે તિથિ અને સમય છે હોળીના 5મા કે 7મા દિવસે આ મેળો ભરાતો હોય છે. અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ મેળાની અંદર જે તમને આ ઉપર હાઈટ પર જે માણસ ઊંચો દેખાય છે ને, તે આ મેળાની અંદર એવું કહેવાય છે કે આ મેળાની અંદર જે ગોળનો જે એક ટુકડો એવું કહીએ આપણે, તો એક ગોળનો ટુકડો એટલી હાઈટ પર બાંધવામાં આવે છે, અને એ ગામની અંદર જેટલા પણ માણસો હોય છે, જેટલા પણ છોકરાઓ હોય છે, બોયઝ હોય છે, એમાંથી જે બોયઝ એ જે ગોળનો જે ટુકડો ઝાડને જે ઉપર છેક ઉપર લટકાવેલો હોય, અને એ જે માણસ કે જે છોકરો હોય એને લઈને આવે, એ ગોળનો જે ટુકડો હોય છે એને લઈ લે ઉપર ચડીને, તો એ ગામની અંદર જે પણ છોકરી જોડે એને મેરેજ કરવા હોય, એને જે કોઈ ગમતી છોકરી હોય એની જોડે મેરેજ કરવા હોય, તો તે મેરેજ કરી શકે છે, એને પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે અને એને લગ્ન કરાવવામાં આવે છે. તો દાહોદની અંદર આ એક આદિવાસી મેળો છે. તો દાહોદની અંદર આવો મેળો ભરાય છે. એનું નામ છે ગોળ ગધેડાનો મેળો. ગરબાડા દાહોદની અંદર આ મેળો ભરાય છે, અને હોળીના 5મા કે 7મા દિવસે આ મેળો ભરાતો હોય છે ને. ઇન્ટરેસ્ટિંગ. દેન નેક્સ્ટ છે અહીંયા તમારા લિસ્ટમાં એ છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો. તમને આ મંદિર જે દેખાય છે સોમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં કાર્તિકી પૂનમનો મેળો ભરાવે છે. તો કાર્તિકી પૂનમનો મેળો, સ્થળ છે સોમનાથ, ગીર જિલ્લો છે, અને સોમનાથ જગ્યા છે, અને એની તિથિ સમય છે કાર્તિકી સુદ પૂનમ. કાર્તિકી પૂર્ણિમા નામ જ છે, તો કાર્તક સુદ પૂનમ એના તિથિ એની આવે છે. તમે ઇઝીલી તેને યાદ રાખી શકશો. ઓકે, પછી અહીંયા તમારા લિસ્ટમાં નેક્સ્ટ છે એ ભાંગુરિયાનો મેળો. અહીંયા આ પણ એક આદિવાસી મેળો છે, ભાંગુરિયાનો મેળો. જગ્યા છે છોટા ઉદેપુર અને ક્વાંટ, અને એની તિથિ છે હોળી પછીથી રંગપાંચમ સુધી. હોળીથી શરૂ કરીને રંગપાંચમ સુધી આ મેળો ચાલતો હોય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. છોટા ઉદેપુર ક્વાંટની અંદર આ મેળો ભરાય છે, અને એનું નામ છે ભાંગુરિયાનો મેળો. ઓકે, તો આટલા હતા આ તમારા લિસ્ટની અંદર મેળાઓ. એને ફરીથી એકવાર રિવાઇઝ કરીએ તો અહીંયા તમને લિસ્ટ દેખાય છે, બધું તમારા ટેક્સ્ટબુકની અંદર છે જ, કે મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા, શ્રાવણ વદ અમાસ બહુચરાજીનો મેળો બહુચરાજી મહેસાણા, ચૈત્ર સુદ પૂનમ શામરાજીનો કાળિયા ઠાકોરનો મેળો શામરાજી અરવલ્લી કારતક સુદ પૂનમના દિવસે, ભાદરવી પૂનમનો મેળો જે છે અંબાજી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે, ભવનાથનો મેળો ગીર જૂનાગઢ છે અહીંયા મહાવદનુમથી 12 સુધી છે આ મેળો. પછી છે તરણેતરનો મેળો જે છે તરણેતર સુરેન્દ્રનગરની અંદર ભરાય છે, અને ભાદરવા સુદ 4-6 એની જે તિથિ છે સમય એ છે. ભડિયાદનો મેળો છે, એ ભડિયાદ અમદાવાદની અંદર ભરાય છે. એ છે રજબ માસની 9, 10 અને 11 તારીખે મેળો ભરાય છે. પછી છે નકળંગનો મેળો કોળિયાક જે ભાવનગરની અંદર છે ત્યાં ભરાય છે, ભાદરવાવદ અમાસના દિવસે આ મેળો ભરાતો હોય છે. પછી માધવપુરનો મેળો છે જે માધવપુર પોરબંદરની અંદર ભરાય છે, ચૈત્ર સુદ 9-13 સુધી આ મેળો ભરાતો હોય છે. વૌઠાણો મેળો જે આપણે ગધેડાઓનો મેળો જોયો એ જે ધોળકાની અંદર અમદાવાદની અંદર ભરાય છે, કારતક સુદ પૂનમના દિવસે આ મેળો ભરાતો હોય છે. મીરા દાતારનો મેળો ઉનાવાની અંદર મહેસાણા
એ રજબ માસની 16મીથી 22મી તારીખ સુધી ભરાય છે. પછી અહીંયા છે ડાંગ દરબારનો મેળો, એની અંદર આહવા ડાંગની અંદર આ મેળો ભરાય છે. ફાગણ સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે. ગોળ ગધેડાનો મેળો જે છે એ ગરબાડા, દાહોદ અને હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે આ મેળો. અને તમારા લિસ્ટમાં લાસ્ટમાં છે અહીંયા કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને પછી છે ભાંગુરિયાનો મેળો. તો આ બધા જ મેળાઓનો તમને સમજણ પડી ગઈ હશે અને આઈ હોપ કે તમારે લર્ન કરવામાં પણ તમને ઇઝી રહેશે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો અને બીજા સાથે શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને ફ્યુચર એકેડમી સાથે જોડાઈ રહો. બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેના કારણે જો બેલ આઇકનને ક્લિક કરશો તો મારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને આરામથી મળી રહેશે. ઓકે, તો ચલો નેક્સ્ટ વિડીયો મળશે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.